રાપર ખાતે ગૌરવયાત્રાના આગમન સમયે ખેડૂતોની અટક કરવામાં આવી હતી. ભાજપ દ્વારા ઉત્તર ઝોનના બહુચરાજીથી માતાના મઢ સુધી શરૂ કરવામાં આવેલી ગૌરવયાત્રાએ વાગડ વિસ્તારમાં પ્રવેશ કરતા આડેસર અને ભીમાસરની મધ્યે સ્વાગત કરાયું હતું. યાત્રા રાપર આવે તે પૂર્વે કિસાન સંઘના કાર્યકરોને ખેડૂતોની ધરપકડ કરાતા આ મામલો ગરમાયો હતો. ધરતીપુત્રોની ધરપકડ થતાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસના હોદ્દેદારો પોલીસ મથકે ટોળા સાથે ઘસી ગયા હતા. આ ઘટનાની વચ્ચે રાપર મધ્યે આવી પહોંચેલી ગૌરવયાત્રા સભામાં ફેરવાતા ભાજપના અગ્રણીઓએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. પોલીસે કરેલી ધરપકડના પગલે રાપર તાલુકા કિસાન સંઘના પ્રમુખ કરશન આહિરે જણાવ્યું હતું કે સરકાર નર્મદાના પાણી ન આપતી હોવાથી મોલ હાલ સુકાઈ રહ્યો છે, જેની રજૂઆત કરવામાં આવી હતી. પણ અમારા 150 જેટલા ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે, જેને રાપર, બાલાસર, આડેસર, લાકડિયા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે. અમે માત્ર રજૂઆત કરવા આવ્યા હતા, તેમ છતાં ધરપકડ કરવામાં આવી છે. ખેડૂતોની ધરપકડને પગલે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સાથે પોલીસ સ્ટેશનમાં ઘસી આવેલા ભછુભાઈ અરેઠિયાને પણ ત્યાં પાણીના અભાવે ખેડૂતોના મોલ સુકાઈ રહ્યો છે તેવું જણાવ્યું હતું. સરકાર એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે, ખેડૂતોને રજૂઆત કરવામાં આવે તો આવી રીતે ધરપકડ કરવામાં આવે તે યોગ્ય નથી. બુધવારે નર્મદાનું પાણી નહીં આવે તો ગુરુવારે ભુજમાં કલેક્ટર ઓફિસે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. રાપરમાં ભાજપની ગૌરવયાત્રા રાત્રે 10 વાગે આવતા તેમનો વિરોધ કરવા આવેલા ખેડૂતોને પોલીસ પકડી ગઈ હતી. કિસાનોએ આક્રોશ સાથે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે ગૌરવયાત્રામાં કેનાલમાં પાણી છોડવા માટે માગણી કરવા આવ્યા હતા. અમને પોલીસ પકડીને રાપર, લાકડિયા, બાલાસર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે તે યોગ્ય નથી. રાપર મધ્યે યોજાયેલી સભામાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, હાર્દિક પટેલ, કેસી પટેલ, પ્રભારી દિલીપ ઠાકોર, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માજી ધારાસભ્ય પંકજ મહેતા, માજી જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, વાડીલાલ સાવલા, રાપર નગરપાલિકા પ્રમુખ અમૃતબેન બાબિયા, કેશુબા વાઘેલા, અંબાવી પટેલ સહિતનાઓએ ભાજપ દ્વારા કરાયેલ વિકાસના કામોનો ચિતાર તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તાલુકા ભાજપ પ્રમુખ નસાભાઈ દહિયા, તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, શહેર પ્રમુખ ઉમેશ સોની, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વણવીર સોલંકસિંહ સોલંકી, મહામંત્રી લાલજીભાઈ કારોત્રા, મેહુલ જોશી, ભીખુભા સોઢા, રાજુભા જાડેજા, દેવનાથ બાપુ, જાગૃતિબેન શાહ, વાલજી વાવિયા, રમેશભાઈ સાધુ, અવિનાશ પ્રજાપતિ, બેમાભાઈ ચૌહાણ, બાબુભાઈ મુછડિયા, નર્મદાબેન સોલંકી, લક્ષ્મીબેન ગૌસ્વામી, જસવંતીબેન મહેતા, મનોરમાબેન સોલંકી, ધર્મેન્દ્ર કચ્છી, રામજીભાઈ, શૈલેષચંદ, મહેશ ગઢવી, ભાવિક મીરાણી, ધર્મેન્દ્ર સિચિયારિયા, ભરત મસુરિયા, ડોલરાય ગૌર સહિતના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા. આજે યોજાયેલી ગૌરવયાત્રા દરમિયાન ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા, PI VK ગઢવી, DM ડોલ તેમજ MM જાડેજા, ધાસુરા RR વસાવા, બીજી રાવલ સહિત રાપર, બાલાસર, આડેસર, લાકડિયા, સામકિયારી, LCB સહિતનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આમ રાપર ખાતે ગૌરવયાત્રા દરમિયાન વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ડિલે હોને કે બાવજૂદ ભી આપકે ઉત્સાહ, ઉમંગ ઓર આપકે પૂરા જો ઇતને બડી સંખ્યા મેં રેકોર્ડ હમ બના દેંગે, નયા ઇતિહાસ રચાને કે લિયે હમ જા રહે હૈ. પહેલે એક પાર્ટી કો 149 સીટ મિલા થા શાયદ, જહાં તક મેં જાનતા હું. મિત્રો, અભી દેશ મેં એક બહુત બડા બદલાવ આ રહા હૈ. આપકો આશ્ચર્ય હોગા, કભી કભી હમ જો કરતે હૈ ના ડોમેસ્ટિકલી ઇન્ડિયનાઇઝેશન થ્રુ હમ જો કરતે હૈ
कभी कभी हमको लगता है ये तो क्या बहुत बड़ी बात है, लेकिन मैं आपको उदाहरण सहित बताना चाहता हूं। मैं एक बहुत बड़ा डेवलप्ड कंट्री बोलते हैं, डेवलप्ड विकसित देश, मैं एक विकसित देश गया था अभी रिसेंटली 1.5 महीने पहले। जब मैं उधर गया, मुझे उधर का मंत्री मुझे पूछा, मैंने बोला लगभग अभी ठीक हो रहा है, लोग मास्क भी भूल गए, अभी भी देखो इतने लोग बैठे हुए कोई भी मास्क नहीं पहनते, लगभग स्थिति काबू में है। उन्होंने पूछा कैसे हो गया, मैंने बोला हमने 200 करोड़ वैक्सीन दी। मैं मजबूत धारा सभ्य आदरणीय वीरेंद्र सिंह जी, आज विस्ताना पूर्व धारा सभ्य ने सतत आपना लोको माटे काम करता आदरणीय पंकज भाई, मोटी संख्या में यहाँ उपस्थित सब वडील मित्रों भाइयों बहनों आप सबनो हार्दिक स्वागत करूँ छू। आ यात्रा छेला 6 दिवस थी गुजरात ना अलग अलग 5 झोन में चाली रही है। अरे यात्रा नो सुंदर मजा नो नाम छे गौरव यात्रा। घणा बधा लोकोना मन नी अंदर ए चर्चा विचारणा शंकाओ कुशंकाओ चालती होय छे के हार्दिक भाई आ गौरव यात्रा शा माटे। आजथी घणा समय पहला आज जग्यारे पधारो अने आपणे सत्कार करीए। तो भारत के भारत सरकार में जो पॉलिटिकल भ्रष्टाचार था वो भ्रष्टाचार अभी ये सैनिक भी भ्रष्टाचार में है, अभी भारत भ्रष्टाचार भी घोर अंधेरा है। अरे दिन दयाल सूत्र अहीथी वागनी धरा ऊपर गुजरात की गौरव यात्रा साथे अजय दीप प्रज्वलित करीने साकार कर रहा छो हमारो गुजरात नो गौरव छे। मात्रों ने विनती के आपनो स्थान ग्रहण करी लो। आबा जो बात कर रही सब मित्रों ने विनती के मन स्थान आपनो ग्रहण करी लेसो। मित्रों को ऊपर स्टेज पर चर्चा नहीं इतनी बड़ी संख्या में उपस्थित मेरे भाई और बहनों बोलो भारत माता की भव्य स्वागत। भारत माता की भारत माता की भारत माता की संगठन प्रभारी आदरणीय केसी पटेल साहेब डिसेम्बर ना इलेक्शन संबंधी अधिकांश गौरव यात्रा ने अंदर आ यात्रा लईने आपनी वच्चे केंद्र सरकार ना आदरणीय मंत्री श्री આપણી વચ્ચે યુવાન નેતા અને જેમને સાંભળવું આભાર પંકજભાઈ સમયને ધ્યાને આપીને આપણી વચ્ચે હેડ हम बहुत अच्छे हैं लेकिन हमारे पास शक्ति है तो नहीं है तो कोई भी हमारे बात नहीं सुनता है, ऊपर हमारे ऊपर आता है चढ़ता है। आज चीन के साथ
पंकज मेहता जी, लक्ष्मण सोड़ा जी, वणवीर भाई जी नाम थी ओळखता हुई एवा केसी पटेल साहेबना सन्मान माटे विनती करीश हमीरजी सोड़ा ने अने अमृतबेन वाघिया ने पधारो अने आप स्वागत करो। कच्छ के पुण्य भूमि में उधर और एक ऑस्ट्रेलियन सीईओ बैठा था, एक कंपनी का मंत्र आए थे तो इसके फास्टेस्ट ग्रोइंग इकोनॉमी है तो वो भारत है, विश्व ने स्वीकारा है, विश्व ने स्वीकारा, सारे दुनिया स्वीकारा है। इसके साथ ही साथ जब समस्या आई अपना मंत्रीश्री केशुभाई पटेल जी, महेंद्र भाई पटेल आ यात्रा ना उत्तर जोन ना केसी पटेल साहब, आदरणीय वीरेंद्र सिंह जी जाडेजा, मयंक भाई नायक, हार्दिक भाई पटेल, महेंद्र भाई पटेल, सबने विनती करी स्वयंवार आपको आरोप लगाने का साहस भी नहीं कर सकते, ऐसे एक व्यवस्था मोदी जी के नेतृत्व में हमने किया है। तो इसके कारण कांड हुआ, 5G 2G कांड हुआ, कॉमनवेल्थ का कांड हुआ, कोयला का कांड हुआ, सारे हमारे तो कम से कम 208 के बाद हर एक सेशन में एक कांड के कारण सेशन ही नहीं चलता था। कांड हुआ, 5G 2G कांड हुआ, कॉमनवेल्थ का कांड हुआ, कोयला का कांड हुआ, सारे हमारे तो कम से कम 208 के बाद हर एक सेशन में एक कांड के कारण सेशन ही नहीं चलता था। ऐसे स्थिति इस देश के भ्रष्टाचार में डिले होने के बावजूद भी आपके उत्साह, उमंग और आपके पूरा जो इतनी बड़ी संख्या में रिकॉर्ड हम बना देंगे, नया इतिहास रचाने के लिए हम जा रहे हैं। पहले एक पार्टी को 149 सीट मिला था शायद, जहां तक मैं जानता हूं। मित्रों, अभी देश में एक बहुत बड़ा बदलाव आ रहा है, क्योंकि आपको आश्चर्य होगा कभी कभी हम जो करते हैं ना डोमेस्टिकली इंडियनाइजेशन थ्रू हम जो करते हैं, कभी कभी हमको लगता है ये तो क्या बहुत बड़ी बात है, लेकिन मैं आपको उदाहरण सहित बताना चाहता हूं। मैं एक बहुत बड़ा डेवलप्ड कंट्री बोलते हैं, डेवलप्ड विकसित देश, मैं एक विकसित देश गया था अभी रिसेंटली 1.5 महीने पहले। जब मैं उधर गया, मुझे उधर का मंत्री मुझे पूछा, मैंने बोला लगभग अभी ठीक हो रहा है, लोग मास्क भी भूल गए, अभी भी देखो इतने लोग बैठे हुए कोई भी मास्क नहीं पहनता, लगभग स्थिति काबू में है। उन्होंने पूछा कैसे हो गया, मैंने बोला हमने 200 करोड़ वैक्सीन दी। गौरव विकास यात्रा जे बहुचराजे थी शुरू थई छे अने माताना मठ सुधी जवानी छे, એનો કચ્છ જિલ્લાનો પ્રવેશ રાપર તાલુકાના આડેસર મુકામે હતો। આડેસરની અંદર સમગ્ર કચ્છ જિલ્લા વતી મોટી સંખ્યાની અંદર લોકોએ ઉપસ્થિત રહી અને એનું સ્વાગત કર્યું। ત્યાર પછી રસ્તાની અંદર ભીમાસર ગામે પણ લોકોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું અને રાપર શહેરની અંદર સુસુસા હોસ્પિટલની બાજુમાં જંગી જાહેર સભાનું આયોજન થયું હતું। સમગ્ર રાપર વિસ્તારમાંથી બહોળી સંખ્યાની અંદર તમામ સમાજના લોકો સ્વયં ઉત્સાહ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને એ સભાને કેન્દ્ર સરકારના આદરણીય મંત્રી પ્રહલાદજી જોશી સાહેબે એને સંબોધન કર્યું હતું અને સમગ્ર વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીની, કેન્દ્રની અને ગુજરાતની સરકારે જે વિકાસ કર્યો છે એ વિકાસની ના ફળ પ્રજા સુધી પહોંચ્યા છે, લોકો સુધી પહોંચ્યા છે અને એના કારણે લોકોની અંદર અનેરો ઉત્સાહ હતો અને આ યાત્રાનું ભવ્ય સ્વાગત થયું। 12 ઘંટા કા કાર્યક્રમ અભી થોડા હોને વાલા જા રહા હૈ તો ગુજરાત વાલે બહુ મિનિટ મે ભી થા દો હ પંકજ મહેતાજી,
लक्ष्मण सोडा जी, वणवीर भाई जी,